બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। 8 ડિસેમ્બર પર હવે નજર છે કે કોની સરકાર બનશે, પરંતુ તે પહેલા ટીવી 9 ના એક્ઝિટ પોલ પર નજર કરી લઈએ। સી વોટર, ન્યૂઝએક્સ, ઇન્ડિયા ટુડે મહા એક્ઝિટ પોલનો આંકડો સામે આવ્યો છે, તે અમે તમને સૌપ્રથમ બતાવી દઈએ કે જ્યાં ટીવી 9 ના જે એક્ઝિટ પોલ છે તેમાં બીજેપીને 125-130 બેઠક, કોંગ્રેસે 40-50 બેઠક મળી શકે છે। આ સિવાય સી વોટરમાં બીજેપીને 134 બેઠક, કોંગ્રેસે 37 અને આપને 7 બેઠક, અન્યને 4। ન્યૂઝ એક્સ પ્રમાણે પણ બીજેપી સરકાર બનાવી રહી છે। જન કી બાત તો બીજેપીને 170-140 સીટ જઈ શકે છે, કોંગ્રેસે 34-51, જ્યારે આપને 6-13 બેઠકો મળી શકે છે। આ સિવાય ઇન્ડિયા ટુડેના એક્ઝિટ પોલની વાત કરીએ તો 131-151 બેઠક બીજેપીના ફાળે, એટલે કે સતત 7મી વખત ભાજપ સરકાર બનાવી શકે છે। જન કી બાત કે જ્યાં કોંગ્રેસે 34-51 બેઠક, જ્યારે આપના ફાળે 6-13 બેઠકો જ આવી શકે છે। બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, આ તો ફક્ત તારણો છે, આ તો એક્ઝિટ પોલ છે, પરંતુ જે રીતે હવે દર્શાવે કે કોને કેટલી બેઠક, તો બીજેપીના ફાળે 125-130 બેઠક જઈ શકે છે। એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે 40-50 બેઠક કોંગ્રેસના ફાળે, જ્યારે 3-5 બેઠક આપના ફાળે જઈ શકે છે, અન્યને 3-7 બેઠક મળી શકે છે। તો ટીવી 9 ના એક્ઝિટ પોલ પ્રમાણે આ બેઠકો અમે તમને બતાવી રહ્યા છે કે ત્રણેય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો, મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, વાયદા કરવામાં આવ્યા, અને તેનું આ એક્ઝિટ પોલ સામે આવ્યું છે। આ તો ફક્ત એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલના તારણ આ પહેલા પણ ખોટા પડ્યા હતા, સાચા પડ્યા હતા, પરંતુ નજર 8 ડિસેમ્બરે રહેશે। તો જે રીતે વડોદરામાં પણ મતદાન કરવામાં આવ્યું હતું, મધ્ય ગુજરાતની પણ વિધાનસભા